શ્રાવણ વદ 7મથી 10મ સુધી ચાલનારા મેઘ મેળામાં ભારતભરના લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દિન દુખ્યોના જીવનમાં આનંદના દિવસ તરીકે જો કોઈ મહત્વનો સમય હોય તો તે છે ઉત્સવ અને મેળો. દુનિયામાં ઠેર ઠેર ઉજવાતા વિવિધ મેળાઓ પાછળ કોઈ ને કોઈ દંતકથા વણાયેલ હોય છે, જેના આધારે પ્રતિવર્ષ ઉત્સવો અને મેળા યોજાતા હોય છે. આવા ઉત્સવ અને મેળાઓમાં ભારતભરમાં પ્રચલિત એક એવો મેળો તે ભરૂચમાં યોજાતો મેઘ મેળો છે. મેઘ મેળો એટલે વરસાદના ઈષ્ટ એવા મેઘરાજાનો મેળો. આ મેળો ભરૂચ ખાતે વસતા ભોઈ સમાજ દ્વારા આશરે 200થી પણ વધુ વર્ષથી યોજવામાં આવે છે. જૂનું ભરૂચ સ્થિત મોટા ભોઈવાડ ખાતે અષાઢ માસની વદની 14મી રાત્રે નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા વગર કોઈ બીબે હાથ વડે બનાવવામાં આવે છે. આ પ્રતિમા એક જ રાતમાં ભોઈ સમાજ દ્વારા તૈયાર કરાય છે અને આ પ્રતિમાને સમયાંતરે શણગારી શ્રાવણ વદ 10મના દિવસે સાંજના સમયે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જિત કરી આ મેઘોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આ મેઘરાજાની પ્રતિમાને સતત 25 દિવસ સુધી રાખવામાં આવે છે. મેઘમેળા પાછળ લોકવાયકા એવી છે કે ભરૂચમાં વસતા યાદવ વંશની પેટાજ્ઞાતિના ભોઈ સમાજના વંશજો તરફથી આજથી આશરે 200થી પણ વધુ વર્ષ પહેલાં મેઘરાજાની માટીમાંથી બનાવેલ મૂર્તિની પ્રથમ સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના પાછળનો ઇતિહાસ એવો છે કે 56 દુકાળ પહેલાં એક દુકાળ પડ્યો હતો. એક એવો સૂકો દુકાળ હતો કે તમામ જીવો પાણીની એક બૂંદ માટે પણ તડફડી રહ્યા હતા. કહેવત છે ને કે સુખે સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ. દુકાળગ્રસ્ત વિસ્તારને બચાવવા વરસાદના દેવ કે જે ઇન્દ્રદેવ કે મેઘરાજા તરીકે પ્રચલિત છે ને વિનવવા ભોઈ સમાજના વંશજો કે જે ભરૂચના ફુરજા બંદરે વાહણોમાંથી માલસામાનની ફેરીનું કામ કરતા હતા અને ભરૂચના મોટો ભોઈવાડ નાનો ભોઈવાડ અને લાલ બજાર ખાતે મોટી સંખ્યામાં વસતા હતા. તેમણે મોટા ભોઈવાડ ખાતે અષાઢ વડ 14મી રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચાઈની મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી અને તેમની સમક્ષ વરસાદ માટે ખૂબ ખૂબ વિનંતીઓ કરી. ભજન કીર્તનો પણ યોજ્યા, પરંતુ બધું જ નિષ્ફળ ગયું. આખી રાત ભાવિક ભક્તોના ભજન અને ભક્તિની કોઈ અસર ન થવાથી ભોઈ સમાજના ભક્તોએ નિરાશ બની મૂર્તિ સમક્ષ એવી ચીમકી ઉચ્ચારી કે હે ઇન્દ્રદેવ, સવાર થતાં સુધીમાં જો વરસાદ નહીં પડે તો અમે તલવારથી તારી મૂર્તિને ખંડિત કરી નાખીશું. આ એક ધમકી ન હતી, પરંતુ ભક્તોની સાચા દિલથી લોકોના ભલા માટેની ભાવના હતી અને અંતે આવા નિસ્વાર્થ ભક્તોની ભક્તિથી મેઘરાજા રીઝાયા અને પરોઢિયે એવો તો ચમત્કાર થયો કે જોત જોતામાં વાતાવરણ બદલાયું. એકાએક વંટોળ આવ્યો, ઠંડા પવનની લહેરો આવવા લાગી અને જોત જોતામાં આકાશમાં ઘનઘોર વાદળો છવાયા. વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ વચ્ચે મુસળધાર વરસાદ તૂટી પડ્યો. ધરતી ભીંજાતા તેમાંથી માટીની મહેક આવવા લાગી, જેથી ભોઈ સમાજના ભક્તોના ભજનોમાં નવો પ્રાણ પુરાયો. ભક્તોની વાહરે ભગવાન પધાર્યા એવું જાણી ભોઈ સમાજે વાતાવરણ ભક્તિથી એવું તો તડબોળ બનાવી દીધું કે વરસાદ સતત ચાલુ જ રહ્યો. બસ ત્યારથી જ આ ચમત્કારિક પ્રસંગની યાદમાં ભરૂચમાં વસતા ભોઈ સમાજના લોકોએ દર વર્ષે મેઘરાજાની સ્થાપના કરવાનું નક્કી કર્યું, જે આજે પણ નિયમિત ચાલુ છે. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.